नमस्कार विद्यार्थी मित्रों, वंदे मातरम। ऑक्सफर्ड स्कूल ऑफ साइंस अंग्रेजी में आपनु स्वागत है। स्टैंडर्ड सिक्स विषय कंप्यूटर चैप्टर थ्री पावर पॉइंट एम आपणे लास्ट टाइम नवी स्लाइड के रीते उमेरी शकाय एना विषय अने नीचे एना पछी आपणे होम टेब छे એ પસંદ કરી અને આપણે એની અંદર નવી સ્લાઇડ છે એ કેવી રીતે ઉમેરી શકાય એના વિશે આપણે લાસ્ટ ટાઈમ જોયું। એની અંદર આપણે અલગ અલગ લેઆઉટ્સ છે એના વિશે પણ માહિતી છે એ આપણે જોઈ। એમાં બે લેઆઉટ્સ વિશે આપણે માહિતી છે એ જોઈ હતી। હવે આપણે આગળના લેઆઉટ્સ છે એની વાત કરીએ તો पावर पॉइंट की अंदर अलग अलग जो लेआउट्स आपेला हो अंदर आप टेक्स्ट साथ नीचे स्लाइड की अंदर एट्ले कि आप लास्ट टाइम जो लेआउट्स जो है अंदर बे आ रीतना लेआउट्स आ रीते स्लाइड की अंदर आ रीतना जे लेआउट्स है एनी अंदर लखाण है एटले के अहीं वेल्यू लखाण अने अहीं आ टाइटल वेल्यू टाइटल है एटले के स्लाइड की अंदर टाइटल लखवा माटे अने बीजू छे सब टाइटल लखवा माटे नो लेआउट्स छे एनी आपणे बात करी हती। एना पछी अहीं जे लखाण है एटले के टाइटल होय बराबर एनी अंदर स्लाइड की अंदर आपणे जो जे लेआउट्स पसंद करी तो एनी अंदर આપણે અહીંયા ટાઇટલ છે એની સાથે નીચે આ રીતે લખાણ છે ટેક્સ સ્વરૂપે નીચે જે સંદર્ભ આપ્યો હોય જે ટાઇટલ આપ્યો હોય એટલે લાસ્ટ ટાઈમ આપણે જોયું તો ટાઇગર તો ટાઇગર વિશેની માહિતી છે બરાબર એની ટાઇટલ અહીંયા આવે અને એના વિશે હું જે લખાણ છે એટલે કે ટાઇગર વિશે આપણે જો લખાણ લખીએ તો આ લેઆઉટ પસંદ કરીએ એટલે વધારાની લખાણ છે અહીંયા આપણે લખી શકીએ છીએ એટલે એ લેઆઉટ્સનો પણ આપણે ઉપયોગ કરી શકીએ। તેમ અહીંયા પાવર પોઈન્ટ છે એની અંદર અલગ અલગ લેઆઉટ્સથી કાર્ય છે કરી શકાય। સાથે સાથે આપણે જોઈએ તો અહીંયા જે સ્લાઇડ હોય બરાબર એમાં આપણે આ પહેલું જે લખાણ લખીએ છીએ આપણે સબ ટાઇટલ આપીએ છીએ એ ટાઇટલ અહીંયા વચ્ચે લખાણ છે લખવામાં અને અહીંયા નીચે બોક્સની અંદર આપણે લખાણ લખવું હોય એટલે કે ટેક્સ્ટની સાથે પિક્ચર મૂકવું હોય તો પણ આપણે એ લેઆઉટનો ઉપયોગ કરી શકીએ એટલે અહીંયા આગળ લખાણ લખીએ છીએ આપણે બરાબર અને અહીંયા આપણે એના વિશેનું પિક્ચર છે એ આપણે અહીંયા મૂકવું હોય તો મૂકી શકીએ છીએ એ રીતનો પણ લેઆઉટ છે એ આપણે એની અંદર પાવર પોઈન્ટની અંદર આવા લેઆઉટનો પણ ઉપયોગ કરી શકીએ। સાથે સાથે આપણે જોઈએ તો અહીંયા જે સ્લાઇડ હોય તો સ્લાઇડની અંદર બ્લેન્ક સ્લાઇડ લેવી હોય તો પણ આપણે લેવી શકીએ। અલગ અલગ લેઆઉટની અંદર આપણે વાત કરીએ તો અહીંયા જે સ્લાઇડ છે એની અંદર આ રીતની પૂરી સ્લાઇડ છે બ્લેન્ક સ્લાઇડની જરૂર હોય આપણે તો આપણે બ્લેન્ક સ્લાઇડ છે એનો પણ આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ। એમ પાવર પોઈન્ટ છે એની અંદર અલગ અલગ લેઆઉટ્સની પસંદગી કરી અને અલગ અલગ જે સ્લાઇડ છે એ આપણે એની અંદર કાર્ય કરી શકીએ। બીજું એક આપણે લેઆઉટ જોઈએ તો અહીંયા કે કોઈ ટોપિક એવો હોય એટલે કે કોઈ ઇન્ટ્રોડક્શનનો ટોપિક હોય અને એના વિશેની માહિતી છે એ આપણે આપવી હોય તો સ્લાઇડની અંદર આપણે અહીંયા એનું ટાઇટલ છે બરાબર એ અહીંયા દર્શાવવું પડે। ઇન્ટ્રોડક્શનનું હોય તો ઇન્ટ્રોડક્શન છે એના વિશે ટાઇટલ આપી અને એના વિશેની માહિતી છે અહીંયા બોક્સની અંદર નીચે જે લેઆઉટ આપણે લીધું હોય તો એની અંદર આ રીતે લખાણ છે એના દ્વારા આપણે
स्लाइड है ये बना चुके हैं। यहां लेआउट के अंदर आ रीतनु जो लेआउट आपने पसंद करिए तो एनी अंदर આપણે સ્લાઇડ છે એના અંદર ટેક્સ્ટ પણ લખી શકાય અને આપણે કોઈ ચાર્ટ ઉમેરવો હોય તો ચાર્ટ પણ આપણે ઉમેરી શકીએ છીએ, કોઈ આપણે ઇમેજ મૂકવી હોય તો પણ આપણે ઇમેજ મૂકી શકીએ અને કોઈ વિડિયો ક્લિપ છે એ આપણે મૂકવી હોય તો એની અંદર નીચેની આ ભાગ છે એની અંદર આપણે મૂકી શકીએ છીએ। હવે આપણે જોઈ તો કોઈ लखन की साथ ही साथ एक इमेज से बराबर चार्ट छे એટલે કે ચાર્ટ એટલે કે આપણે કોઠા સ્વરૂપે હોય બરાબર તો એ પણ મૂકી શકાય, કોઈ ઇમેજ છે એ આપણે એની સાથે મૂકી શકીએ અને કોઈ ઇમેજ ની સાથે આપણે અહીંયા માત્ર ઇમેજ મૂકવી હોય તો મૂકી શકાય, એની જગ્યાએ આપણે કોઈ વિડિયો ક્લિપ છે એ ટોપિક ના મૂકવી હોય તો પણ આપણે એની સાથે મૂકી શકીએ। એટલે સ્લાઇડ છે બરાબર એની અંદર આ ટાઈપના અલગ અલગ લેઆઉટ્સ છે એનો ઉપયોગ કરીને આપણે માહિતી છે કે એની અંદર સ્લાઇડ ની અંદર પ્રેઝન્ટેશન માટે આપણે સ્લાઇડ છે એ બનાવી શકીએ છીએ। ખાસ આપણે યાદ રાખવાનું આપણે જે સ્લાઇડ નવી લીધી હોય બરાબર એની અંદર જે રીતનો લેઆઉટ આપણે જોઈતો હોય બરાબર એ રીતનો લેઆઉટ એની અંદરથી પસંદ કરવાનો છે। પહેલા શું કરવાનું કે આપણે પાવર પોઈન્ટ છે પ્રેઝન્ટેશનને ઓપન કરવા અને ઓપન કરી અને એની અંદર ન્યૂ સ્લાઇડ પસંદ કરવાની, ન્યૂ સ્લાઇડ પસંદ કર્યા પછી આપણે એની અંદર અલગ અલગ જે રીતનો આપણે લેઆઉટ જોઈતો હોય એ રીતે આપણે લેઆઉટ પસંદ કરી અને પછી એ સ્લાઇડ છે એની અંદર આપણે અહીંયા ટાઇટલ ઉપર સ્લાઇડ ની અંદર આવશે લેઆઉટ ની અંદર અને નીચે અહીંયા ટેક્સ્ટ રૂપે આપણે લખવું હોય ટેક્સ્ટ રૂપે લખી શકીએ અથવા હમણાં આપણે વાત કરી કે કોઈ ચાર્ટ છે કે દર્શાવવો હોય તો આપણે દર્શાવી શકીએ એટલે કે કોઠો છે ટેબલ હોય બરાબર આપણે જોઈએ છે કે બોર્ડની અંદર આપણે એક ટેબલ બનાવ્યું હોય બરાબર એક્ઝામ્પલ તરીકે આપણે આ રીતનું એક ટેબલ છે એ કોઠો ચાર્ટ સ્વરૂપે કે એની અંદર એની માહિતી દર્શાવી હોય તો આપણે એની અંદર દર્શાવી શકાય અને અહીં માહિતી છે એમાં આપણે લખી શકીએ છીએ એટલે કે ટેક્સ્ટ રૂપે પણ લખાય અને એની સાથે સાથે એની અંદર બીજી કોઈ ક્લિપ હોય ઇમેજ હોય બરાબર વિડિયો ક્લિપ છે એ પણ આપણે એની અંદર મૂકી શકીએ છીએ, સાથે સાથે મૂકવું હોય તો એ રીતનો લેઆઉટ આપણે પસંદ કરી અને મૂકી શકીએ। એક્ઝામ્પલ તરીકે આપણે ઇમેજની સાથે લખાણ છે એ આપણે મૂકવું હોય તો આ રીતે મૂકી શકાય, એની અંદર લેઆઉટ છે એ આ રીતનો આપણે પસંદ કરવો પડે એટલે કે આવું લેઆઉટ પસંદ કરી અને અહીંયા એનું ટાઇટલ આપી અને આ સાઈડ આપણે લખાણ ટેક્સ રૂપે દર્શાવી શકીએ અને અહીંયા બાજુમાં ઇમેજ છે બરાબર તો એ ઇમેજ છે એ અહીંયા આપણે દર્શાવી શકાય છે। આપણે જો સ્લાઇડ બનાવી છે અને ભૂલથી કદાચ આપણે એની અંદર અહીંયા એવું લાગે કે આ સ્લાઇડ છે એને આપણે જોઈતી નથી અથવા આપણું કાર્ય છે બરાબર એની અંદર થોડો ફેરફાર કર્યો છે તો આપણે એ સ્લાઇડ છે એને આપણે ડિલીટ કરી શકીએ તો એની અંદર આપણે ઓપ્શન છે એનો આપણે ઉપયોગ કરવાનો છે કે જેની અંદર આપણે ફાઇલ છે બરાબર તો એમાં જે ફાઇલ આપણે એની પર કાર્ય કરીએ છીએ એટલે કે પાવર પોઈન્ટની જે સ્લાઇડ છે એની વાત આપણે કરીએ છીએ એટલે તો એની અંદર અહીંયા આપણે જે સ્લાઇડ છે એની અંદર પ્રેઝન્ટેશન આપતા હોઈએ તો તેની અંદર સ્લાઇડ છે એને આપણે ડિલીટ કરવી છે, એક્ઝામ્પલ તરીકે ડિલીટ કરવી હોય તો કઈ રીતે કરી શકાય અથવા કાઢી નાખવું છે તો સ્લાઇડની અંદર આપણે જે લેઆઉટ લેઆઉટ પેજ હોય છે બરાબર એની અંદર આપણે સ્લાઇડ ટેબ છે એને ક્લિક કરવું પડે એટલે કે એને સિલેક્ટ કરી આપણે તો એની અંદર ક્લિક કરવાનું અને એના પછી તમે જો કાઢવા ઈચ્છતા હોય એટલે કે આપણે ડિલીટ કરીએ છીએ
तो ई स्लाइड ऊपर आपने क्लिक करया પછી આપણે જે સ્લાઇડ છે એની અંદર જે આપણે સ્લાઇડમાં જે લેઆઉટ આપણે જો ઉપયોગ કર્યો હોય બરાબર તો ઈ પેન પર જઈ એટલે સ્લાઇડ છે ઈ એની ઉપર આપણે જવાનું એટલે સ્લાઇડ તમને દેખાય અને એના અંદર મેનુ બાર છે એની અંદર હોમ ટેબ હોય છે તો હોમ ટેબ ઉપર આપણે ક્લિક કરવાનું અને પ્રેઝન્ટેશનમાંથી સ્લાઇડ વ્યૂ કરવા માટે આપણે ડિલીટ નામનું ઓપ્શન છે એની અંદર એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે કે શું થશે કે જે સ્લાઇડ છે બરાબર એમાં આપણે ડિલીટ નામનું ઓપ્શન છે એ સિલેક્ટ કરી અને કરી શકીએ સ્લાઇડ છે એમાં એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો આ રીતે આપણે જે પાવર પોઈન્ટની વાત કરીએ તો એમાં एग्जांपल तरीके जोइए तो અહીંયા આપણે એક વિન્ડો છે એક્ઝામ્પલ તરીકે આ રીતની આપણે વિન્ડો હોય બરાબર તો એ વિન્ડોની અંદર સ્લાઇડ છે એનું આપણે પ્લેસ હોલ્ડર છે એની અહીંયા વચ્ચે હોય બરાબર લેઆઉટ આપણે એવું એક્ઝામ્પલ તરીકે અહીંયા લઈએ નંબર છે એ દર્શાવેલો છે બીજું કે અહીંયા નીચેનો જે સ્ટેટસ બાર હોય છે બરાબર તેની અંદર આપણે નીચેના ભાગની અંદર અહીંયા નોટ લખેલી હોય છે એટલે નોટનો જે ભાગ હોય છે બરાબર એની અંદર આપણે નોટ લખ્યું હોય તો આપણે લખી શકીએ છીએ જે આપણે સ્લાઇડ બનાવી છે પ્રેઝન્ટેશન બનાવ્યું છે એની અંદર આપણે કોઈ નોંધ લખવી હોય તો નોટ વિભાગની અંદર આપણે નોંધ છે એ લખી શકીએ છીએ હવે આપણે વાત કરતા હતા કે ડિલીટ તો અહીંયા આપણે જે વિન્ડોની અંદર પ્રેઝન્ટેશન વિન્ડો છે એની અંદર આપણે સ્લાઇડનો જે ભાગ છે બરાબર કે સ્લાઇડ પેજ એની અંદર આપણે આ કે પહેલી સ્લાઇડ છે એની ઉપર આપણે કાર્ય કરતા હોય તો એ અહીંયા આપણે શું કરવાનું છે એ સ્લાઇડ છે બરાબર એમાં રાઈટ ક્લિક કરવાનું શું કરવાનું અહીંયા રાઈટ ક્લિક કરશું તો આપણે આ રીતનું એક બોક્સ છે અહીંયા આ રીતે ઓપન થયેલું તમને જોવા મળશે અહીંયા આપણે વાત કરીએ છીએ કે સ્લાઇડ પહેલા આપણે જોયું કે સ્લાઇડ ન્યૂ સ્લાઇડ કેવી રીતે લઈ શકાય અહીંયા આપણે વાત કરીએ છીએ કે સ્લાઇડને ડિલીટ કેવી રીતે કરી શકાય છે તો અહીંયા આપણે ડિલીટની વાત કરીએ તો એની અંદર આ રીતનું રાઈટ ક્લિક કરશો માઉસ પર અને રાઈટ ક્લિક કરશો સેમ પર જવાનું આપણે સ્લાઇડ પેજ છે એની અંદર જઈ અને સ્લાઇડ છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે અને એની અંદર અહીંયા એક નાનો એક બોક્સ છે ઓપન થશે બરાબર અને એની અંદર અહીંયા અલગ અલગ માહિતી છે એ નીચે આ બોક્સની અંદર રાઈટ ક્લિક કરીએ કે આ કે બોક્સની અંદર માહિતી છે એ ઓપન થાય એટલે કે સબ મેનુ જેવું ઓપન થાય એની અંદર કટ કરવી છે સ્લાઇડને કટ કરવી છે કોપી કરવી છે બરાબર અને નવી સ્લાઇડ છે આપણે જો નવી સ્લાઇડ ઉમેરવી હોય તો આપણે ઉમેરી શકાય ડુપ્લિકેટ સ્લાઇડ એટલે કે આવી જે સ્લાઇડ જે આપણે બનાવી હોય એના બદલે અહીંયા એક સ્લાઇડ બનાવી હોય તો એની અંદર આપણે બીજી અહીંયા સેમ ટુ સેમ એવી જે સ્લાઇડ છે બરાબર એવી ડુપ્લિકેટ સ્લાઇડ એટલે કે જે સ્લાઇડ હોય એ ડુપ્લિકેટ એટલે એના જેવી જ બીજી સ્લાઇડ છે આપણે બનાવી હોય તો અહીંયા આ ઓપ્શન જે બોક્સ ઓપન થાય છે એની અંદર જ આપણે એક ઓપ્શન આવે કે ડુપ્લિકેટ સ્લાઇડ એનું એ આપણે સિલેક્ટ કરી શકીએ અને એના પછી અહીંયા આ રીતે અલગ અલગ જે બોક્સની અંદર ઓપ્શન જે આપેલા હોય છે બરાબર કટ હોય કોપી હોય બરાબર ડુપ્લિકેટ સ્લાઇડ છે એની અંદર નવી સ્લાઇડનું ઓપ્શન પણ આવે બરાબર કે નવી સ્લાઇડ ઉમેરી શકાય અહીંયા બરાબર તો એના
એની અંદર જ ડિલીટ નું એક ઓપ્શન આવે છે બરાબર અહીંયા આ રીતે એક ડિલીટ લખેલું હોય તો એ ડિલીટ ઓપ્શન નો આપણે ઉપયોગ કરી અને સ્લાઇડ છે એને આપણે ડિલીટ કરી શકીએ છીએ એની અંદર બીજા અલગ અલગ પાર્ટ છે એ પણ એની અંદર આપેલા હોય છે જેની આપણે વાત કરીએ તો એમાં લેઆઉટ્સ નો હોય છે એક ભાગ અને હાઈડ સ્લાઇડ કરવા માટે પણ કરી શકાય અને ફોર્મેટ જે બેકગ્રાઉન્ડ હોય બરાબર એ પણ આપણે આ સબમેનુ ઓપન થાય અને એની અંદરથી બધા ઓપ્શનનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ હવે અહીંયા આપણે ડિલીટ કઈ રીતે કરી શકાય નવી સ્લાઇડ ઉમેરી ને આપણે કાલી કરવું હોય તો એ આ સ્લાઇડ પેનની અંદર સ્લાઇડ જે છે બરાબર એ સિલેક્ટ કરી અને આપણે કરી શકીએ છીએ હવે આગળ આપણે જોઈએ તો ક્લિપ આર્ટ કેવી રીતે ઉમેરી શકાય અહીંયા સ્લાઇડ ની અંદર આ એક ઓપ્શન આવે છે કે ક્લિપ આર્ટ બરાબર એટલે કે ક્લિપ આર્ટ કેવી રીતે ઉમેરી શકાય અહીંયા આપણે પ્રેઝન્ટેશન ની અંદર સ્લાઇડ ની અંદર આપણે કોઈ એક્ઝામ્પલ તરીકે કોઈ પિક્ચર છે બરાબર એને આપણે ઉમેરવું છે લાસ્ટ ટાઈમ આપણે જોયું કે આપણે અહીંયા જે સ્લાઇડ બનાવી બરાબર તો એની અંદર આપણે ટાઈગર છે ટાઈગર વિશેની માહિતી છે એ લઈ અને આપણે ટાઇટલ ની અંદર ટાઈગર અને ટાઈગર ની જે માહિતી છે એટલે ટાઈગર છે એ એનિમલ છે અને એના વિશેની માહિતી છે બરાબર એવી એક સ્લાઇડ છે એ આપણે જોઈ લીધી તો અહીંયા પાવર પોઈન્ટ છે એની અંદર ક્લિપ આર્ટ નો ઉપયોગ કરી શકાય છે કે એ આપણે જોયું તો એમાં સૌપ્રથમ પાવર પોઈન્ટ છે એને આપણે સ્ટાર્ટ કરવાનું એટલે કે પાવર પોઈન્ટ સ્લાઇડ છે એ આપણે શરૂઆતમાં ઓપન કરવાની નવી સ્લાઇડ છે એની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે જો ટાઈગર છે એના વિશેની સ્લાઇડ બનાવી તો એ સ્લાઇડ છે એ આપણે પહેલા એની અંદર એ નો લેઆઉટ પસંદ કરી અને આપણે ઉપર ટાઇટલ છે એ આપવાનું અને એના પછી નીચે એની માહિતી છે એટલે કે ટેક્સ્ટ લખ્યું હોય આપણે તો એ ટેક્સ્ટ છે એ આપણે લખી શકીએ છીએ અલગ અલગ લેઆઉટ્સ નો ઉપયોગ કરી અને કાર્ય કરી શકાય એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આ એક નવી સ્લાઇડ આપણે લઈએ છીએ બરાબર જે પાર્ટની આપણે વાત કરીએ છીએ એની અંદર આપણે અહીંયા જોઈએ તો લેઆઉટ આપણે જોઈએ એમાં આપણે લેઆઉટ છે એમાં ખાલી ટાઇટલ આપવું હોય બરાબર નવી સ્લાઇડ લઈ અને ખાલી ટાઇટલ આપણે દર્શાવવું હોય તો આ રીતનું લેઆઉટ છે એનો ઉપયોગ કરીને આપણે કાર્ય કરી શકીએ છીએ આગળ આપણે વાત કરીએ તો એની અંદર એક લેઆઉટ એવો પણ હોય છે કે જેની અંદર અહીંયા નીચેની સાઈડ ઉપર આપણે લખાણ જોઈતું હોય તો એ રીતનો લેઆઉટ છે એ આપણે પસંદ કરી અને કાર્ય કરી શકીએ છીએ એની અંદર ક્લિપ આર્ટ છે એની અંદર એની માહિતી છે એ આપણે આપવી પડે એટલે એની અંદર ટાઇગર લખી અને એની ઇમેજ છે બરાબર એ અહીંયાથી આપણે અહીંયા આ રીતે એની ઇમેજ છે તમને નીચે જોવા મળે હવે અહીંયા જોઈએ તો મને લાગે કે આ એની ઇમેજ છે બરાબર આ રીતનું રાઉન્ડ ઉપર કર્યો છે અહીંયા અહીંયાથી આપણે માઉસ દ્વારા પિક્ચર છે એને એને આ રીતે મૂવમેન્ટ કરાવી શકાય પિક્ચરમાં આ રીતે આ ક્લિપાર્ટની આપણે વાત કરીએ છીએ તો એની અંદર આ રીતે સાઈડમાં રાઉન્ડમાં એ તમને બોક્સ છે એ દેખાશે અને એની અંદર રાઉન્ડ છે બરાબર આ રીતે ઇમેજ જોઈએ તો એની અંદર આ રીતે સિલેક્ટ કરીએ એટલે ઇમેજમાં આ રીતના ગોળ ગોળ રાઉન્ડ તમને જોવા મળશે બરાબર આપણે અહીંયા જ્યારે સ્લાઇડ ની અંદર કામ કરતા બરાબર કે એની અંદર આપણે અહીંયા સાઈઝ હેન્ડલ ની વાત કરી હતી બરાબર કે અહીંયા સાઈઝ છે એને આપણે પિક્ચર નું મોટું કરવું હોય તો આમ મોટું કરવું હોય આમ કરી શકાય આમ કરવું આમ કરી શકાય નીચે ની તરફ કરવું હોય મોટું છે કરી શકાશે અને અહીંયાથી એને રાઉન્ડ કરી શકાશે મૂવમેન્ટ કરવું હોય તો મૂવમેન્ટ પણ કરાવી શકાશે અને સાઈઝ હેન્ડલ દ્વારા સાઈઝ હેન્ડલ હોય એના દ્વારા એક પિક્ચર છે એની સ્લાઇડ સાઈઝ છે એ આપણે નાની મોટી પણ કરી શકીએ છીએ અહીંયા
क्लिप आर्ट छे बराबर એને આપણે વર્ક આપવું છે કરવું હોય તો ઇન્સર્ટ માં જઈએ ઇન્સર્ટ માં જઈએ અને આપણે ક્લિપ આર્ટ્સ નો ઉપયોગ કરી અને ઇમેજ છે ક્રિએટ કરી શકીએ છે અહીંયા આપણે જે પ્રોજેક્ટ બનાવતા હોય બરાબર પાવરપોઈન્ટ ની અંદર સ્લાઇડ માં એ એની ઉપર આપણે કાર્ય કરી શકીએ આગળ આપણે જો નવી સ્લાઇડ ક્રિએટ કરી લઈ શકાય કે ઉમેરી શકાય એના પછી સ્લાઇડ ને ડિલીટ કરી કરી શકાય બરાબર કે હોમ પેજ માં જઈ અને ડિલીટ ઓપ્શન સિલેક્ટ કરી કરી શકાય છે અને અહીંયા સ્લાઇડ પેજ ની અંદર સ્લાઇડ પર રાઈટ ક્લિક કરી અને સબ મેનુ ખુલશે એની અંદર થી આપણે ડિલીટ કરી શકીએ પછી અહીંયા જે આપણે ટાઈગર ના પ્રોજેક્ટ ની વાત કરી હતી એની અંદર આપણે કઈ પાર્ટ માં જઈ એની ઇમેજ છે એટલે કે આ કે x લખાયેલું છે નીચે આપણે અહીંયા જે બતાવ્યું સ્લાઇડ ની અંદર બરાબર કે અહીંયા ઇમેજ મૂકી હોય તો કઈ પાર્ટ માં ઇન્સર્ટ માં જઈ કઈ પાર્ટ માં જઈ અહીંયા સાઇડ માં તમને કઈ પાર્ટ જોવા મળશે અને એની અંદર થી આપણે ઇમેજ છે એ અહીંયા લાવી પડે લખીને એ લખશો ઉપર સર્ચ માં લખશો બરાબર કે એટલે વાત અહીં સર્ચ માં ક્લિયર તમારે માઇન્ડ રાખવાની બરાબર કે ઇમેજ છે અહીંયા ક્રિએટ થશે ટાઈગર લખવું હોય તો ટાઈગર ની ઇમેજ છે અહીંયા ક્રિએટ થશે અને આપણે જો એને સ્લાઇડ માં ઉમેરવું હોય તો અહીંયાથી આપણે માઉસ દ્વારા ડ્રેગ કરીને પણ ઉમેરી શકાય અને કોપી કરીને પણ આપણે એને મૂકી શકાય પછી આપણે અહીંયા જોયું કે સાઇઝિંગ હેન્ડલ દ્વારા એને સાઇઝ છે એને આ રીતે આ સાઇડ નીચેની આ બાજુ એટલે કે એને સાઇઝ હેન્ડલ દ્વારા ડ્રેગ કરીને એની સાઇઝ છે મૂકી કરી શકાય અને અહીંયા આપણે એને રોટેટ કરવું હોય તો આપણે એને રોટેટ પણ કરી શકીએ છે અહીંયા આપણે સ્લાઇડ છે એ ક્લિપઆર્ટ ની અંદર થી જે ઇમેજ છે એ આપણે મૂકી અને કાર્ય છે એ કરી શકીએ છે આપણે અહીંયા સ્લાઇડ માં એક લેઆઉટ પસંદ કર અને લેઆઉટ ની અંદર ક્લિપઆર્ટ નો ઉપયોગ છે બરાબર એના દ્વારા આપણે સ્લાઇડ છે એક નવી સ્લાઇડ છે બરાબર એ બનાવવાની અહીંયા સમજૂતી મેં આપી બરાબર હવે આપણે જોયું કે વિન્ડો છે તો વિન્ડો ની અંદર આપણે અલગ અલગ મેનુ આપેલા હોય છે અને એની અંદર અલગ જે મેનુ છે એની અંદર થી આપણે ફોર્મેટ નો ટેબ છે એને લાસ્ટ ની અંદર તમે જો અહીંયા અલગ અલગ જે ટેબ આપેલા હોય મેનુ બાર ની અંદર એમાં અહીંયા ફોર્મેટ કરીને ઓપ્શન આવે બરાબર એની અંદર એ ઓપ્શન ઉપર માઉસ આપણે લઈ જઈએ બરાબર એટલે આપણે એની ઉપર ક્લિક કરી અને ફોર્મેટ છે એ સ્લાઇડ ની અંદર ફોર્મેટ કરવું હોય તો પણ આપણે કરી શકીએ છે એ ઓપ્શન છે એ મેનુ બાર ની અંદર આપણે ફોર્મેટ નું જે ટેબ છે એ પસંદ કરીને આપણે કરી શકીએ છે તો આપણે અહીંયા જોઈએ તો ફોર્મેટ છે ની વાત કરીએ તો એના ફોર્મેટ છે એટલે ઇમેજ જે આપણે પસંદ કર્યું બરાબર તો એ ઇમેજ છે બરાબર એની અલગ અલગ સ્ટાઇલ માં થોડોક આપણે ફેરફાર કરવું હોય ઇમેજ છે બરાબર તો એ ચિત્ર છે એને મોટું કરવું છે સાઇઝિંગ હેન્ડલ દ્વારા એનો ઉપયોગ કર આપણે એ કરી શકીએ છે સાઇઝિંગ હેન્ડલ ઉપર માઉસ પોઇન્ટર છે એને મૂકી અને ચિત્રને તમે ઈચ્છો એટલું મોટું કરવા માટે એટલે કે બહારની તરફ ડ્રેગ કરવું હોય તો આપણે એને ડ્રેગ કરી શકીએ છે એ આપણે આ ફોર્મેટ દ્વારા આપણે કરી શકાય છે અહીંયા આપણે જોઈએ તો સાઇઝિંગ હેન્ડલ છે એને આપણે મૂવ કરવા માટે સ્લાઇડ પેન છે એના કોઈ પણ ભાગ ઉપર આ સાઇઝિંગ હેન્ડલ છે એને આપણે પહેલા સિલેક્ટ કર્યું અને પછી અહીં આપણે ફોર્મેટ ચિત્ર છે બરાબર એને ફોર્મેટ લેવાની સાઇઝ વધારી અને પછી આપણે એ સ્લાઇડ પેન છે બરાબર એની ઉપર કોઈ પણ જગ્યાએ આપણે ક્લિક કરી તો એની અંદર રિબિન માંથી ફોર્મેટ જે ટેબ છે એ અદૃશ્ય થઈ જશે આપણે સ્લાઇડ છે એ કેવી બનાવી છે એનું કાર્ય છે એ તમને એ ફોર્મેટ છે અને આપણે એમાંથી નીકળી જઈએ પછી આપણને એ જોવા મળશે બરાબર આપણે અહીંયા એક સ્લાઇડ છે શરૂઆતમાં આપણે જો અલગ અલગ સ્લાઇડ છે એના લેઆઉટ્સ ની અંદર આપણે અહીંયા ક્લિપ આર્ટ નો ઉપયોગ કઈ રીતે કરી શકાય અને એની અંદર ઇમેજ છે બરાબર એ લેઆઉટ પસંદ કરી અને એક પ્રોજેક્ટ છે એ આપણે બનાવી શકીએ છે ઇન્સર્ટ દ્વારા ઉમેરી શકાય અને એની અંદર આપણે જે ટેક્સ્ટ નો જે લેઆઉટ આપણે પસંદ કર્યો બરાબર
એની અંદર આપણે લેઆઉટ્સ માં ટેક્સ્ટ ની સાથે કોઈ ઇમેજ છે ટીપ મૂકવી હોય બરાબર તો એને અહીં લેઆઉટ પસંદ કરી અને એની અંદર આપણે મૂકી અને કાર્ય કરી શકાય અને એને ફોર્મેટ કરવું હોય તો પણ આપણે એને ફોર્મેટ કરી શકીએ છીએ એ ફોર્મેટ મેનુ બાર ની અંદર ફોર્મેટ ની અંદર જઈ અને આપણે ફોર્મેટ કરી શકીએ છીએ આપણે અહીંયા આ ટેસ્ટ સુધી રાખી છે હવે પછીના લેક્ચર ની અંદર આપણે આગળની જે માહિતી છે પાવર પોઈન્ટ ની અંદર આગળની માહિતી છે એના વિશે આપણે જોઈશું ધન્યવાદ